તમને માનવામાં નહીં આવે કે તમે જે વ્યક્તિને કચરા, પોતા અને સાફ સફાઈ કરતા જોઈ રહ્યા છો એ વ્યક્તિ કોઈ સફાઈ કર્મી નહીં પરંતુ શાળાના આચાર્ય છે. કોઈ કામ નાનું નથી હોતું. પિતાએ કહેલી આ વાતને પોતાના જીવનમાં ઉતારી રાજકોટની વડોદ પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશભાઈ હાલ બાળકોને શિક્ષણના પાઠ શીખવવાની સાથે સાથે જીવનના પાઠ પણ શીખવી રહ્યા છે. આ સિવાય તેઓ શાળા બાદના સમયમાં રેકડી લઈને માટલા વેચવાનું કામ પણ કરે છે. મારી શાળા અત્યારે છે એ સ્વચ્છતામાં જસદણ તાલુકામાં ફર્સ્ટ નંબરની શાળા છે. એક આચાર્ય તરીકે અને શિક્ષક તરીકે પહેલી જ ફરજ હોય બાળકોને સ્વચ્છતાનો પાઠ ભણાવવાનો હોય છે. જો મારામાં જ સ્વચ્છતાની કેળવણી હશે અને હું જ આચરણમાં લઈશ તો મારા શાળાના બાળકો છે એ મારામાંથી જોશે અને શીખશે કે ભાઈ જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે. બસ આ જ ઉદ્દેશ્યથી આ પ્રેરણાથી હું આગળ વધતો જાઉં છું. અમારે ત્યાં સફાઈ કામદાર ઓલરેડી છે જ, બરાબર છે, એકાત્રા સફાઈ માટે પણ આવે છે, પરંતુ અમુક કારણોસર પ્રસંગોપાત એને ક્યાંક બહાર જવાનું થતું હોય તો અઠવાડિયું 10 દિવસે આવતા નથી. તો હું પોતે જાતે જ આ બધું કરી નાખું છું. બે ઝીઝકથી 2018માં જ્યારે હું આ શાળામાં હાજર થયો ત્યારે આ શાળાની પરિસ્થિતિ જોઈ હતી મેં. ત્યારે બહારથી જે તમે જોઈ શકો છો કે અત્યારે જે લીલાછમ વૃક્ષો છે ત્યાં પહેલાં કશું હતું નહીં, એકદમ ખાડા ને એવું બધું હતું. ના શાળામાં સુવિધા તો હતી જ પણ થોડી સુવિધાનો અભાવ હતો, બરાબર. ત્યાર પછી તનતોડ મહેનત મેં 3.5 વર્ષ સુધી કરી અને અત્યારે આપ જોઈ શકો છો મારી શાળામાં શું શું સુવિધા મેં બાળકો માટે ઉપલબ્ધ કરાવી છે. ગિરીશભાઈએ વૃક્ષો ઉગાડી શાળાની આસપાસ હરિયાળી પાથરી અને વર્ગખંડોમાં આકર્ષક રંગોની ડિઝાઇન કરી છે. તેમજ તેમણે શાળાને સીસીટીવી કેમેરા, હિંચકા અને અન્ય સુવિધાઓથી સજ્જ કરી છે. ગિરીશભાઈને વિજ્ઞાનને લગતા મોડેલ્સનો ખૂબ જ શોખ છે, જેથી તેમણે શાળામાં મિસાઇલ મોડેલ, ફાઇટર પ્લેન, સોલાર સિસ્ટમ વગેરે જેવા પ્રોજેક્ટ બનાવેલા છે. આવા વિવિધ પ્રયત્નો દ્વારા તેમની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. જે શરૂઆતમાં હું આવ્યો ત્યારે આ શાળામાં 2018માં 241 ઓન રજિસ્ટર સંખ્યા હતી. ત્યારે આ જ શાળામાં એક પ્રાઇવેટ શાળા ચાલે છે, ચાલતી હતી એમ કહી તોય ચાલે, કારણ કે 3 વર્ષ પહેલાં એ શાળા હજી શરૂ જ થઈ હતી. આજે 3જું વર્ષ છે. અત્યારે એ શાળાને બિલકુલ તાળા લાગી ગયા છે. ત્યાંની બધી સંખ્યા મારી શાળામાં આવી ગઈ છે, સરકારી શાળામાં. અત્યારે મારી ઓન રજિસ્ટર સંખ્યા 295 છે. કોરોના મહામારી લગભગ છેલ્લા 1.5 વર્ષથી આપણા દેશમાં હાહાકાર મચાવી રહી છે, પણ અમે અમારા કામમાં પીછેહટ નથી કરી. મારા દ્વારા, મારા શિક્ષકો દ્વારા સદંતર પ્રયત્નો શરૂ છે. ઓનલાઈન શિક્ષણમાં જે બાળકો પાસે મોબાઈલની સુવિધા છે તેને અમે વર્ચ્યુઅલ ક્લાસરૂમથી ભણાવીએ છીએ. જેની પાસે મોબાઈલની સુવિધા નથી તેના માટે અમે ફળિયા શિક્ષણ શરૂ કર્યું છે, શહેરી શિક્ષણ શરૂ કર્યું છે. અને જે બાળકો એમાં પણ નથી જોડાઈ શકતા તો અમારા શિક્ષકો તેના ઘરે ઘરે જઈને શીખડાવે છે. અગાઉ ગિરીશભાઈ જ્યારે શિક્ષક હતા તે શાળામાં પણ તેમણે 300 વૃક્ષ વાવીને લીલી છમ બનાવી દીધી અને તેમની શાળા સમગ્ર પંથકમાં લિટલ કશ્મીર તરીકે જાણીતી બની હતી.